नमस्कार विद्यार्थियों, बीए सेमेस्टर चार पेपर नंबर नौ, पेपर नु नाम से भारतीय सामाजिक समस्याओ बे। अपने सेमेस्टर त्रण में भारतीय सामाजिक समस्याओ जे अभ्यास करेलो एना पछी हवे आगळनी जे समस्याओ छे ए बधी आ पेपर में आपणे भणवानी आवशे। जे भारतीय सामाजिक समस्याओ नंबर टू आ पेपर नु नाम छे। एमां यूनिट नंबर एक सामाजिक समस्या तरफना केटलाक अभिगमो, एटले के भारतनी जे सामाजिक समस्याओ छे एनो अभ्यास सेना आधारे थाय छे। अभिगमो एटले जेम के कोई पण समस्या होय तो एनो वैज्ञानिक अने समाजशास्त्री दृष्टिथी जे पद्धतिथी अभ्यास करवामां आवे एने आपणे अभिगम कही शकीए। अने आवी रीतना अलग अलग समस्याओना अलग अलग अभिगमो छे ए विकस्या छे। तो एमां आपणे कुल ત્રણ અભિગમોનો અભ્યાસ કરવાનો થશે। એમાં સામાજિક વિઘટનનો અભિગમ આવશે, ત્યાર પછી વિમુખીકરણનો અભિગમ અને એનોમી અભિગમ, આ ત્રણ અભિગમોનો અભ્યાસ છે આપણે કરવાનો આવશે। તો એમાં આપણે પહેલો અભિગમ જોશું સામાજિક વિઘટનનો અભિગમ, કે સામાજિક વિઘટનનો અભિગમ કોને કહેવાય। तो एनो सौ प्रथम ख्याल छे ए डब्ल्यू आई थॉमस अने फ्लोरियन नामना समाजशास्त्रीए आपेलो, के समाजना रचना तंत्रमां ज्यारे कोई पण भंगाणनी परिस्थिति उद्भवे तो ए सामाजिक विघटन कही शकीए। तो एमां आपणे एना अर्थमां जोशुं, एटले के व्याख्या जोईए तो સ્ટીફન શેફર નામના સમાજશાસ્ત્રીએ જે વ્યાખ્યા આપેલી છે એ જોઈએ તો, જ્યારે જૂથ કે સમાજમાં સામાજિક ફરજિયાતો અને ભૂમિકાની વ્યવસ્થામાં ભંગાણ કે અવ્યવસ્થાની સ્થિતિ ઊભી થાય ત્યારે આવી પરિસ્થિતિને દર્શાવવા માટે જે અભિગમ અપનાવવામાં આવે એને આપણે સામાજિક વિઘટનનો અભિગમ કહી શકીએ છીએ। કે સામાજિક વ્યવસ્થા જે છે એમાં ભંગાણની પરિસ્થિતિ ઉદ્ભવે, કે સમાજ કેવો હોવો જોઈએ અને એનાથી વિરુદ્ધ છે તો એ પરિસ્થિતિ છે ને એ ભંગાણની પરિસ્થિતિ છે। એટલે કે વિરુદ્ધનું વર્તન જ્યારે થાય સમાજમાં ત્યારે વિઘટનની શરૂઆત થાય, એટલે કે સામાજિક વિઘટન આપણે એને કહી શકીએ। ત્યાર પછી બીજી વ્યાખ્યા જોઈએ કે જે થોમસ અને ઝેનેન્કી નામના સમાજશાસ્ત્રી આપેલી છે, તો એમાં વ્યક્તિગત સભ્યો ઉપર વર્તનના પ્રવર્તમાન નિયમોની અસર ઘટી ગઈ હોય અને ત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થાય એને સામાજિક વિઘટન છે આપણે કહી શકીએ। કે જે સામાજિક નિયમો છે પ્રવર્તમાન એની અસર વ્યક્તિ ઉપર ઘટી જાય ત્યારે એક સામાજિક વિઘટન થયું એમ કહી શકીએ છીએ। અને આવી રીતના જે સમાજમાં જે સંસ્થાઓ જે જૂથો છે એમાં નિયમ વિરુદ્ધ જ્યારે વર્તનો થવા લાગે, ક્યાંકને ક્યાંક સમાજને નુકસાન થાય એવું વર્તન થવા લાગે, એવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે આપણે કહી શકીએ કે સામાજિક વિઘટન થયું। તો એમાં આવી રીતના સામાજિક વિઘટનની પરિસ્થિતિ છે એ ઉદ્ભવે છે। તો હવે સામાજિક વિઘટનના આપણે લક્ષણો જોશું, તો એના કુલ ચાર લક્ષણો છે આપવામાં આવેલા છે। એમાં પહેલું છે સામાજિક રચનાતંત્રમાં ભંગાણ, કે જે સમાજનું રચનાતંત્ર છે જે માળખું છે એમાં ભંગાણની પરિસ્થિતિ ઉદ્ભવે, જે જૂથ છે જે સમુદાય છે વ્યક્તિ એમાં પોતાની ભૂમિકા ભજવવામાં જ્યારે નિષ્ફળ જાય ત્યારે રચનાતંત્રમાં ભંગાણ થાય છે। અને એક આપણે સામાજિક વિઘટન તરીકે એને જોઈ શકીએ કે વ્યક્તિ છે એ પોતાની કાર્યાત્મક જરૂરિયાત છે એ સંતોષી ન શકે, સારા નરસાનું ભાન ના રહે એવી પરિસ્થિતિ જ્યારે ઉદ્ભવે ત્યારે
रचना तंत्र छे एमां भंगाणनी परिस्थिति उद्भवे अने व्यक्तिगत मनुष्योनी जे मानसिक तंगदिली छे एनुं कारण बने छे अने धीमे धीमे एनाथी अलग पेटा समस्याओ छे उद्भवती होय छे। के जे समाजनुं रचना तंत्र छे ए जे एक आखुं परिस्थिति विरुद्धनुं ઊભું થતું હોય છે, એટલે એ જે વ્યક્તિના ધ્યેયો સંતોષવામાં અસરકારક નથી રહેતું। સમાજની વિચારધારા છે એ બદલાતી જાય છે અને વ્યક્તિ ઉપર એક ઘેરી અસર છે ઉપજાવે છે અને આ અસમર્થતા છે વ્યક્તિની જરૂરિયાત સંતોષવાની એ અસમર્થ અથવા નિષ્ફળ જાય ત્યારે સમાજનું રચનાતંત્ર છે એમાં ક્યાંકને ક્યાંક ફેરફાર થાય છે કે જે ભંગાણની પરિસ્થિતિ એમાં ઉદ્ભવે છે। તો આ પ્રથમ લક્ષણ છે। ત્યાર પછી બીજું લક્ષણ છે વિરોધાભાસી ઇન્દ્રિયો સંતોષવા માટે થતા વર્તન, કે સમાજ વિરુદ્ધનું હિત કે જે હિત છે એની વિરુદ્ધમાં અહિત થાય એવું વર્તન થવા લાગે ત્યારે એક વિઘટનની સમસ્યા છે આપણે ઉદ્ભવે છે અને વ્યક્તિ છે પોતાની ભૂમિકા ભજવવામાં નિષ્ફળ જાય અથવા એના પ્રત્યે અભિમુખ થયેલ હોવા છતાં વિરોધાભાસી હિતો સંતોષવા માટેના વર્તનો કરે છે। કે વ્યક્તિને ખબર છે કે મારી ભૂમિકા શું છે છતાં પણ એના વિરોધનું વર્તન કરે છે એ પોતાના મનને સંતોષ મળે એટલા માટે થઈ રહ્યું। જેમ કે વિદ્યાર્થી સમુદાયની વાત કરીએ તો વિદ્યાર્થી સમુદાયમાં વિદ્યાર્થી કેવો હોવો જોઈએ સમાજે નક્કી કરેલું છે કે વિદ્યાર્થી આ પ્રકારનો હોવો જોઈએ, આ રીતના શૈક્ષણિક કાર્ય થવું જોઈએ એનું। પણ જ્યારે એનાથી વિરોધની પ્રવૃત્તિ વિદ્યાર્થી ક્લાસમાં કરે ત્યારે વિરોધાભાસી હિત સંતોષવું એમ કહેવાય કે અન્ય વિદ્યાર્થીઓને ડિસ્ટર્બ કરવા તો એ વિરોધાભાસી હિત છે। તો એને એ કાર્ય કરવાથી એ પ્રવૃત્તિ કરવાથી એક પ્રકારનો સંતોષ થતો હોય આ પરિસ્થિતિ છે સામાજિક વિઘટનની પરિસ્થિતિ છે। એ પછી વિદ્યાર્થી સમુદાય લઈ લઈએ કે કોઈ પણ જૂથ આપણે લઈ શકીએ તો એક વિરોધાભાસી હિત સંતોષવા માટેના વર્તનો એટલે વિરોધ પ્રકારના વર્તનો છે સમાજમાં થતા હોય છે। ત્યાર પછી સામાજિક નિયંત્રણનું પરિભાન, એ સમાજ ઉપરના જે નિયંત્રણો છે એમાં ક્યાંક ને ક્યાંક ફેરફાર થાય છે અને જે માળખાઓ છે એની નિષ્ફળતા આપણને જોવા મળે ત્યારે પણ સામાજિક વિઘટન છે આપણને જોવા મળતું હોય છે। એમાં વ્યક્તિના વર્તન ઉપર સમાજનું નિયંત્રણ છે એ રહેતું નથી કે સમાજના નિયંત્રણનો વ્યક્તિ ઉપર કોઈ અસર થતી નથી અને વ્યક્તિ છે એ સામાજિક કાર્યો કરવા માટે અસમર્થ બની જાય છે। કારણ કે સમાજનું નિયંત્રણ જ એની ઉપર કોઈ હોતું નથી અને આવી રીતના એ સમાજ અને જૂથ ઉપર એક અલગ જ પ્રકારની અસર છે આપણને જોવા મળે છે અને એ ક્યાંક ને ક્યાંક એ સંગઠન અથવા જૂથ છે એના કાર્યોની પૂર્તિ નથી થતી, એની વિરુદ્ધનું વર્તન થાય અને ત્યારે આ વિઘટનની પ્રક્રિયા છે એ ઉત્પન્ન થતી હોય છે। ત્યાર પછી ચોથું જે લક્ષણ છે એ સામાજિક વિઘટનની સાપેક્ષતા, કે સામાજિક વિઘટનમાં સામાજિક જીવનની બધી જ અનિચ્છનીય ઘટનાઓનો સમાવેશ થાય છે કે જે સમાજ વિરુદ્ધની ઈચ્છા વિરુદ્ધની જે ઘટનાઓ બને એ બધી જ બાબતો છે એ સામાજિક વિઘટનમાં આવે છે। પણ ઘણીવાર એને એવું પણ નથી હોતું, એ જે ઘટનાઓ છે અમુક પ્રદેશ કે અમુક વ્યક્તિ કે અમુક સમાજ માટે વિઘટન હોય, જ્યારે અમુક સમાજ અમુક પ્રદેશ કે અમુક પરિસ્થિતિમાં એ વિઘટન ન પણ હોય એવું પણ બની શકતું હોય છે। કે જેમ કે આપણે ઉદાહરણ સ્વરૂપે લઈએ તો સ્ત્રીઓનો વ્યવસાયમાં પ્રવેશ થવો, નોકરી બિઝનેસમાં સ્ત્રીઓનું જે વર્ચસ્વ છે અત્યારે જોવા મળે છે વધારે પડતું, તો એ પ્રવેશ થવો એ એક પરિસ્થિતિ એવી છે કે સમય પ્રમાણે સ્ત્રીઓએ વ્યવસાયમાં પ્રવેશ કર્યો છે એ સારી બાબત છે, પણ પરંપરાગત મૂલ્યોના આધારે એ એક સામાજિક વિઘટન છે કે જે જૂની વિચારધારાવાળા લોકો છે
એવું માને છે કે સ્ત્રીઓનો વ્યવસાય પ્રવેશ ન હોવો જોઈએ, પારંપરિક મૂલ્યની દ્રષ્ટિએ. તો એક સામાજિક વિઘટન સ્વરૂપે એક પરિસ્થિતિને લે છે, જ્યારે બીજી બાજુ આધુનિક સમયમાં સ્ત્રીઓનો વ્યવસાયમાં પ્રવેશ થવો, સ્ત્રીઓ નોકરી કરે એક સારી બાબત છે. તો એ એક સામાજિક વિઘટન એ ત્યાં આપણને નથી જોવા મળતું, એક આવકારદાયક પરિસ્થિતિ છે એ ગણવામાં આવે છે. તો એક જ પરિસ્થિતિ છે એ ક્યાંક વિઘટન સ્વરૂપે આપણને જોવા મળે અને અન્ય જગ્યાએ છે એ એક આવકારદાયક અથવા સારી પરિસ્થિતિ સ્વરૂપે જોવા મળે. તો આ જે હકીકત છે એ સામાજિક ઘટનાની પરિસ્થિતિ જે છે એની સાપેક્ષતા આપણને બતાવે છે. તો આવી રીતના સામાજિક વિઘટનનો અભિગમ છે એના ચાર લક્ષણો આપણને જોવા મળે છે. ત્યાર પછી હવે પછી આગળ આપણે જે સામાજિક વિઘટનના પ્રકાર છે એના વિશે ચર્ચા કરીશું. અહીંયા આપણે પૂર્ણ થાય છે.